2 ચમચી આપણે વરિયાળી નો પાવડર લેશું વરિયાળી લેશું એને પીસી અને એનો ભૂકો કરી નાખશું આ મે ખળી સાક લીધી છે એને પીસી નાખી છે સંચર પાવડર લેશું આપણે 3 ઇલાયચી લેશું એને કૂટી નાખશું લીંબુ લેશું ને પુદીના પાન લેશું આઈસ ક્યુબ લેશું હાલો આપણે ઠંડો બનાવવાની તૈયારી કરીએ આજે માં આપણે 2 ચમચી જેવી વરિયાળીનો ભૂકો નાખ્યો છે 2 ચમચી ખડી સાકર કૂટેલી નાખી છે 5 ચમચી સંચર પાવડર લેશું 5 ચમચી એલચીનો પાવડર લેશું આપણે એક અડધો લીંબુ લેશું દોઢ ચમચી જેવો લીંબુનો રસ લેશું આપણે આમાં આપણે દોઢ ગ્લાસ જેવો પાણી નાખશું ઠંડુ ઠંડુ પાણી દોઢ ગ્લાસ જેવો આમાં નાખશું આપણે હવે આપણે બરાબર ચમચીથી મિક્સ કરી નાખશું આમાં આપણે ફુદીનાના ઝીણા ઝીણા પાન સુધારી નાખી દઈશું હવે આને બરાબર મિક્સ કરી નાખશું જુઓ આપણો વરિયાળીનું શરબત બનીને તૈયાર થઈ ગયું હવે આપણે એને સર્વ કરી નાખીએ આપણે ગ્લાસ લઈ લઈએ એમાં આપણે આઈસક્રીમ નાખશું પછી આપણે જે બનાવીને રાખ્યું છે વરિયાળી શરબત એ એમાં નાખી દઈશું ઉપર આપણે ફુદીનાનું પાન નાખશું આવી કાળજાળ ગરમી માટે ઠંડુ ઠંડુ વરિયાળીનું શરબત બનીને તૈયાર છે ઘરમાં બનાવો અને પીઓ